ગુજરાતી ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 3 ભણીશું, જેનું શીર્ષક છે મોરના ઈંડા ચિતરવા ના પડે. તમે અકબર બિરબલની કેટલીય વાર્તાઓ સાંભળી હશે. મેં પણ ઘણી બધી વાર્તાઓ તમને કીધેલી છે, અને આપણે મળીશું ત્યારે બીજી ઘણી વાર્તાઓ રેફરન્સમાં તમને હું કહીશ. અહીંયા આજે આપણે બિરબલની ચતુરાઈની વાતો આપણે ઘણી સાંભળી છે, આજે આપણે એની દીકરીની ચતુરાઈની વાત સાંભળવાની છે. બિરબલ તો હોશિયાર હતા જ, ચતુર હતા જ, પણ એમની જે દીકરી હતી એ પણ ખૂબ જ ચતુર હતી. શીર્ષક છે મોરના ઈંડા ચિતરવા ન પડે. એટલે જેમ બિરબલ ચતુર હતા એમ એમના ગુણ, બિરબલની ચતુરાઈ, એમની બુદ્ધિ, એમની આવડત, એમની હોશિયારી, એમની બુદ્ધિમત્તા, એમના તર્ક, લોજિક, એ બધું એમની દીકરીમાં આપોઆપ આવેલું હતું. એ ગુણ, એ બધા ગુણ એમનામાં પણ આવેલા હતા. અહીંયા શીર્ષકમાં શું કહે છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, એટલે કે મોરના જે ગુણ છે અથવા તો મોરની અંદર જે રંગો છે એ આપણે ઈંડામાં કંઈ ચિતરવા નથી પડતા, એ તો આપોઆપ જ મોરના બચ્ચામાં આવી જાય છે. એમ અહીંયા બિરબલ છે એના ગુણો બધા એની દીકરીમાં પણ આવ્યા છે. તો એ સરસ મજાની વાર્તા આપણે સમજીએ. પાઠ ભણતા પહેલા આપણે સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ એટલે સમાન અર્થવાળા શબ્દો, સિમિલર વર્ડ. સમાનાર્થી શબ્દ જોઈએ, ઘર, મકાન, ભવન, પુત્રી, બેટી, દીકરી, આશ્ચર્ય, અચરજ, નવાય, ચતુર, હોશિયાર, બુદ્ધિશાળી, પિતા, જનક, તાત, સરપાવ, ઇનામ, પુરસ્કાર. વિરોધી શબ્દ જોઈએ, ઓપોઝિટ વર્ડ, બીમાર, તંદુરસ્ત. બીમાર એટલે માંદુ, બીમાર, તંદુરસ્ત. દિવસ, રાત. ચતુર, મૂર્ખ, ચતુર એટલે હોશિયાર, ઇન્ટેલિજન્ટ. સારી, નરસી, નરસી એટલે ખરાબ. પૂર્ણ એટલે કમ્પ્લીટ, પૂરું, એનો ઓપોઝિટ અપૂર્ણ. હવે આપણે સરસ મજાની વાર્તા છે એ વાંચતા જઈએ અને સમજતા જઈએ. એક વખત બિરબલ બીમાર પડ્યો એટલે ઘણા દિવસ સુધી દરબારમાં આવી શક્યો નહીં. તમને ખબર છે ને, અકબરને છે ને બિરબલ વગર બિલકુલ ન ચાલે. અકબરને બિરબલ બાજુમાં ન હોય તો ચેન ન પડે. હવે બિરબલ બીમાર પડ્યા એટલે સ્વાભાવિક છે દરબારમાં ન આવી શકે. હવે બાદશાહને જરાય ગમે નહીં, ચેન પડે નહીં. એક દિવસ અકબર બાદશાહ દરબારનું કામ પૂરું કરી અને ઝડપથી બિરબલને મળવા એના ઘરે ગયા. હવે ઘરના આંગણામાં જ જેવા અંદર પ્રવેશ કર્યો ને તરત જ બિરબલની પુત્રી એને મળી. અકબરે એને ઉર્દુ ભાષામાં પૂછ્યું, પુત્રી તારા પિતાજી ઘેર છે? હવે અકબર છે ને એને આમ તો ખબર નહોતી કે બિરબલની દીકરીને ઉર્દુ આવડે છે કે નહીં, પણ એને જોવું હતું કે કેવી રીતે રિપ્લાય કરે છે, શું એ પ્રતિસાદ આપે છે. બિરબલની પુત્રીએ પણ ઉર્દુ ભાષામાં જવાબ આપ્યો. જો હા, એટલી હોશિયાર હતી કે એને ઉર્દુ ભાષા પણ આવડતી હતી. એણે હા પાડી. હા, હવે અકબરને તો આશ્ચર્ય થયું, એણે ઉર્દુ ભાષામાં હા પાડી.
એટલે એને નવાઈ લાગી કે આને ઉર્દુ ભાષા આવડતી હશે. તેથી અકબરને બહુ નવાઈ લાગી, આશ્ચર્ય થયું. તેથી એને એમ થયું કે લાવને હું જરા એની કસોટી કરું. અકબરને આવી આદત હતી. હા, બિરબલ સાથે પણ આવું કરતા હતા. હા, અને એમાં મજા કરતા અને કરાવતા. એમ એણે બિરબલની પુત્રીને પણ એવું જ કર્યું. એણે એની વધારે કસોટી કરવા માટે એને ઉર્દુમાં જ બીજા કેટલાક સવાલ કરે. એટલે આગળ જે વાત કરી ને એ પણ પાછી ઉર્દુમાં જ કરી. તો શું કહે છે, એમ આવડે છે, નથી આવડતું, શું જવાબ આપે છે? તો બીજા કેટલાક સવાલ કરે ને એ બધા જ સવાલોના એણે ઉર્દુમાં સરસ રીતે જવાબ આપ્યા. હા, એણે સરસ રીતે ઉર્દુમાં જ જવાબ આપ્યા. અકબરને ખાતરી થઈ ગઈ કે છોકરી બરાબર એના પિતા જેવી જ ચતુર છે. હા, દીકરી અસલ એના પિતાની જેમ હોશિયાર છે. આથી અકબરને છોકરીની ચતુરાઈની પણ પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. હવે અકબરને જે રાજા છે ને એટલે આવું બધું થોડું ગમે કરવું, એ પરીક્ષા લે ને જરાક એમ પાછું રમૂજ કરે ને જાણવાની કોશિશ કરે ને એ બધું કર્યા કરે. એટલે એની આથી અકબરને છોકરીની ચતુરાઈની પણ પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. તેથી તેણે છોકરીને પૂછ્યું, પુત્રી તને ઉર્દુ ભાષા સારી આવડે છે? છોકરી બોલી, હા થોડી ઘણી આવડે છે. અકબરે કહ્યું કે બે થોડી ઘણી એટલે શું? થોડી આવડે છે કે ઘણી આવડે છે? થોડી ઘણીનો શું મતલબ? હા, છોકરી કહે, હજુર જેમને ઉર્દુ ભાષા ખૂબ સારી આવડે છે તેમની તુલનામાં, એટલે કે કમ્પેરિઝનમાં, સરખામણીમાં, જેમને ઉર્દુ ભાષા ખૂબ સારી આવડે છે તેમની તુલનામાં થોડી, અને જેમને ઉર્દુ ભાષા ઓછી આવડે છે એની તુલનામાં ઘણી. સમજાયું તમને? જ્યારે અકબરે પૂછ્યું કે તને ઉર્દુ ભાષા તો સારી આવડે છે, એટલે એણે એમને કહ્યું, નેતર અભિમાન દેખાય કે હા મને તો ઉર્દુ ભાષા બહુ જ સરસ આવડે છે, ઘણી સરસ આવડે છે, એમ ન કહ્યું. હા, પોતે વિનમ્રતા બતાવી કે થોડી ઘણી આવડે છે. એટલે અકબરે પૂછ્યું કે ભાઈ થોડી ઘણીનો શું મતલબ છે? તો એણે કીધું કે જેને ઉર્દુ ભાષા ખૂબ સારી આવડે છે, જે ઉર્દુ ભાષામાં વધારે વિદ્વાન છે એની સરખામણીમાં મને ઓછી આવડે છે. અને જે લોકોને ઉર્દુ ભાષા નથી આવડતી અથવા ઓછી આવડે છે એની સરખામણીમાં ઘણી. હવે આવો જવાબ સાંભળીને અકબરને મજા આવી ગયો. પુત્રી પણ બિરબલ જેવી ચતુર છે એ જાણી અકબર ખુશ થઈ ગયો. એણે ખુશ થઈને તેને સરપાવ આપ્યો. તમને ખબર છે સરપાવ એટલે શું? સરપાવનો આપણે હમણાં સમાનાર્થી શબ્દ સાંભળ્યો ને, સરપાવ એટલે ઇનામ. ઇનામ આપ્યું એને, ખુશ થઈ ગયા કે વાહ આ તો બિરબલની જેમ જ ચતુર છે. એની સાથે વાતચીત કરતા એને સારું લાગ્યું, ગમ્યું એને, અને પ્રભાવિત થયા અકબર એનાથી, એની ચતુરાઈથી. પછી અકબર બિરબલના ખબર અંતર પૂછવા અંદર ગયો અને બિરબલને એની ચતુર પુત્રી માટે અભિનંદન આપ્યા કે વાહ પુત્રી તમારા જેવી જ ચતુર છે, મેં એની સાથે વાતચીત કરી અને એ ખૂબ જ હોશિયાર છે, અને અભિનંદન આપ્યા કે તમારી દીકરી આવી સરસ છે એના માટે તમને અભિનંદન, આવી ચતુર પુત્રી હોવાને લીધે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. હવે કેટલાક પ્રશ્નના મુદ્દાસર જવાબ તમારે લખવાના છે, બરાબર? આમ તો મોટાભાગના પ્રશ્નોના જવાબ તમને અંદરથી જ મળી જશે, પણ ક્યાંક વાક્યરચના કરવાની હોય તો કરજો. હા, પ્રયત્ન કરજો. અકબર બાદશાહ બિરબલના ઘેર કેમ ગયો? આપણે આગળ હમણાં જ વાંચ્યું કે એક વખત બિરબલ બીમાર પડ્યા હતા અને ઘણા દિવસથી એ આવ્યા નહોતા દરબારમાં. દરબારમાં આવ્યા નહોતા. તો બિરબલ એક વખત બીમાર પડ્યો હતો, તેથી ઘણા દિવસ સુધી દરબારમાં ન આવી શક્યા. તેથી તે બિરબલને મળવા તેમના ઘેર ગયા. બીજો પ્રશ્ન છે, બિરબલની દીકરીનો જવાબ સાંભળી અકબર બાદશાહને કેમ આશ્ચર્ય થયું? તો એનો જવાબ શું આવશે?
કે અકબર બિરબલની દીકરીને ઉર્દુ ભાષામાં જે પૂછ્યું કે પુત્રી તારા પિતાજી ઘરે છે, એનો જવાબ એણે ઉર્દુ ભાષામાં જ આપ્યો. તેથી અકબરને અચરજ થયું, એટલે કે નવાઈ લાગ્યું. જો આશ્ચર્ય, અચરજ, નવાઈ આ બધા સિમિલર વર્ડ છે, સમાનાર્થી શબ્દ છે, બરાબર. હવે ક્વેશ્ચન 3 જોઈએ. અકબર બાદશાહે બિરબલની દીકરીને શું પૂછ્યું? કેમ અકબરે બિરબલની દીકરીને પૂછ્યું, પુત્રી તારા પિતાજી ઘેર છે? કારણ કે તેઓ બીમાર પડેલા બિરબલની ખબર પૂછવા ગયેલા. ખ્યાલ આવ્યો? તમે પાઠ વાંચશો ને એટલે બધા જવાબ એમાં મળી જશે તમને. પ્રશ્ન 4. ઉર્દુ ભાષા જાણવા વિશે બિરબલની દીકરીએ અકબરને શું જવાબ આપ્યો? તો છોકરીએ જવાબ આપ્યો કે હુજુર, જેમને ઉર્દુ ભાષા ખૂબ સારી આવડે છે તેમની તુલનામાં થોડી, અને જેમને ઉર્દુ ભાષા ઓછી આવડે છે તેમની સરખામણીમાં ઘણી. પછી વિધાનો માટેના કારણો, નીચે આપેલા વિધાનો માટે કારણો આપો. તો જો એમાં પહેલું છે, અકબર બાદશાહ બિરબલના ઘેર ગયા, તો આપણે આ પ્રશ્નનો જવાબ રિપીટ થાય છે કે એક વખત બિરબલ બીમાર પડ્યો એટલે ઘણા દિવસ સુધી દરબારમાં આવી શક્યો નહીં, બાદશાહને એના વિના ચેન પડે નહીં, તેથી બિરબલને મળવા તે એના ઘરે ગયો. નંબર 2, અકબર બાદશાહે બિરબલની દીકરીને ઉર્દુમાં કેટલાક સવાલો પૂછે. અકબરે જ્યારે બિરબલની પુત્રીને ઉર્દુમાં પૂછ્યું, ત્યારે બિરબલની પુત્રીએ પણ ઉર્દુમાં જ જવાબ આપ્યો. તેથી અકબરને નવાઈ લાગી, અને તેની વધુ કસોટી કરવા માટે પ્રશ્ન પૂછે, બરાબર. ક્વેશ્ચન નંબર 3, અકબર બાદશાહે બિરબલની પુત્રીને સરપાવ આપ્યો, ઇનામ કેમ આપ્યું? તેનું કારણ તમારે લખવાનું છે. તો શું આવશે એમાં? કે જ્યારે અકબરે બિરબલની પુત્રી સાથે ઉર્દુમાં વાત કરી તો તેણે પણ ઉર્દુમાં જ જવાબ આપ્યો. અકબરે તેની વધારે કસોટી કરી અને બિરબલની પુત્રીની ચતુરાઈથી ખુશ થઈ તેને સરપાવ આપ્યો. તેણે જે જવાબ આપ્યો ને એની સાથે વાતચીતમાં, એનાથી એ ખુશ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા કે વાહ, આ બિરબલની પુત્રી તો બિરબલ જેવી જ ચતુર છે, કેવી સરસ વાત કરે છે, કેટલી વિનમ્રતાથી, કેટલી ચતુરાઈથી. નેક્સ્ટ, અકબર બાદશાહે બિરબલને અભિનંદન આપ્યા. શેના માટે અભિનંદન આપ્યા? હવે આટલી બધી વાત થઈ તમને ખ્યાલ આવી ગયો હશે, હે ને, કે કેવી દીકરી હોશિયાર છે એના માટે. તો શું લખીશું આપણે? બિરબલની ખબર પૂછવા ગયેલા અકબરે જ્યારે બિરબલની પુત્રી સાથે વાત કરી તો તેની ચતુરાઈથી તે પ્રભાવિત થઈ ગયા, અને એની ચતુરાઈથી ખુશ થઈ બિરબલને અભિનંદન આપ્યા. તમે નેક્સ્ટ પેજ ઉપર જોઈ શકો છો, નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો. તો શું આવશે? બાદશાહને બિરબલ વિના શું પડે નહીં? ચેન. પછી બિરબલની પુત્રીએ પણ દેશ ભાષામાં જવાબ આપ્યો. શું આવે? ઉર્દુ. અકબરને છોકરીની ચતુરાઈની પણ દેશ કરવાનો વિચાર આવ્યો. શું કરવાનો વિચાર આવ્યો? પરીક્ષા. અકબરે ખુશ થઈને તેને શું આપ્યો? સરપાવ. અકબરે બિરબલને એની ચતુર પુત્રી માટે શું આપ્યા? અભિનંદન.
નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. હવે આમાં છે ને હું તમને માત્ર અર્થ કહીશ, વાક્ય તમારે લખવાના છે. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો છે, એમાં માત્ર હું તમને અર્થ કહીશ, વાક્ય પ્રયોગ તમે કરવાનો પ્રયત્ન કરજો. આશ્ચર્ય થવું એટલે હમણાં જ આપણે વાત થઈ, શું થાય? અચરજ થવું અથવા નવાઈ પામવો. અભિનંદન આપવા એટલે વધાઈ આપવી. પછી પરીક્ષા કરવી એટલે કસોટી કરવી. અને સરપાવ આપવો એટલે ઈનામ આપવું. પછી છે તુલના કરવી એટલે સરખામણી કરવી. પછી ખરા ખોટા છે તમે જાતે કરજો, અને જોડણી પણ જાતે કરજો. બરાબર છે, કહેવત છે એ હું તમને પછી સમજાવીશ.